नमस्कार विद्यार्थी मित्रों, नवनीति इंटरनेशनल स्कूल ऑनलाइन लेक्चर्स में आपको हार्दिक स्वागत छे। धोरण 8 हिंदी। तो के आज आपणे जे पाठ 7मो छे तेनो आगळ अभ्यास करीशुं। आना पहेलाना आपणे विडियोमां जोई गया के भाई खड़क सिंह नामनो जे डाकू छे ते बाबा भाटीना आश्रमे आवे छे। आश्रमे आवीने ई ज्यारे घोड़ो जोवे छे त्यारे ए कहे छे कि बिली मारे तो गमे एम करीने आ घोड़ो જોતો છે। तो बाबा भारती छे એને ભય લાગી જાય છે કે ભાઈ હું મારા ઘોડા વગર કેમ રહી શકી છે। ઘોડા જે ઘોડા પાછળ જે પોતાનો આખો દિવસ પસાર કરતા હતા એમ, અને જો હવે એ મારા પોતાના સુલતાનને લઈ જશે તો એમ, તો કે આના લીધેથી જે બાબા ભારતી છે પોતાનું જે ભગવાન ભજન કરવાનું હતું એ પણ ભૂલીને સતત પોતાનો જે ઘોડો બાંધેલો છે અશોકવનમાં ત્યાં એની રખેવાલી કરવા બેસે છે। પણ ઘણા બધા દિવસ થયા છતાં પણ ખડકસિંહ ઘોડો લેવા માટે આવતો નથી। એમ તો આના લીધે બાબા ભારતી છે અસાવધાન થઈ જાય છે। એમ વિચારે છે કે ભાઈ ખડકસિંહ ગયો કઈ પછી કઈ આવ્યો નથી, એમ હવે મારા ઘોડાને લેવા નહીં આવે। તો કે આમ વિચારીને એક વખત બાબા ભારતી છે પોતાના ઘોડા ઉપર બેસીને સંધ્યા સમયે સાંજના સમયે આટો મારવા માટે નીકળે છે। જ્યારે તેઓ આટો બહાર ચક્કર લગાવવા માટે જાય છે ત્યારે તેમને ઘોડામાં એક બાજુ એક અપાહિજનો અવાજ સંભળાય છે। તે શું કહે છે કે તું મને ખૂબ મદદ કરો એમ। તો કે એનો અવાજ કેવો હતો, કે એકદમ કરુણા ભર્યો એમ, કે ભાઈ કોઈને પણ એના ઉપર દયા આવી જાય। તો કે જ્યારે બાબા ભક્તિ છે તે અવાજ સાંભળીને એ દિશામાં જાય છે ત્યાં જોવે છે તો કે અપાહિજ એટલે કે અપંગ આદમી છે ત્યાં બેઠો છે અને મદદ માંગી રહ્યો છે। બાબા ભક્તિ એમની પાસે જઈને પૂછે છે કે ભાઈ તારે શું મદદની જરૂર છે, એટલે એ અપાહિજ માણસ છે એમ કહે છે કે ભાઈ મારે અહીંયા બાજુમાં ગામ છે ત્યાં મારે જવું છે, હું ચાલી શકતો નથી, જો તમે મને મદદ કરશો તો તમારો બહુ ઉપકાર રહેશે। હવે આગળ આપણે અભ્યાસ કરીશું। અપાહિજને હાથ જોડ કરતા બાબા મેં દુખિયા રાખો મુજ પર દયા કરો, રામવાલા યહાં સે તીન મીન હે મુજે વહી જાના હે ઘોડે પર ચડા તો પરમાત્મા ભલા કરેગા, વહાં તુમ્હારા કોણ વહાં તુમ્હારા કોણ હે। તો કે જે અપાહિજ છે તે બાબા ભારતીને કહે છે કે તમારી પાસે જે ઘોડો છે તમે મને એના ઉપર બેસાડી દો અને તમે મને રામવાલા મૂકી જાઓ। એટલે બાબા ભારતી આપણી પાસે કોઈ મદદ માંગે એટલે આપણે સામાન્ય રીતે પૂછીએ કે ભાઈ ત્યાં તમારે શું કામ છે, કોઈ સગુવાળું છે, ત્યાં કેમ તમારે જવું છે, કઈ પ્રસંગ છે। તો એવી જ રીતે બાબા ભારતી છે તે અપાહિજને પૂછે છે કે ભાઈ તારે જવું છે તને મૂકી તો જાઉં છું પણ ત્યાં તારે કોણ રહેવા કોણ છે, તારે કોના ઘેરે જવું છે। દુર્ગાદત્ત વેદના સુના હોય ઉસ્તાદ સોતેલા ભાઈ બાબા ભારતી ઘોડે સે ઉતર કર ઉપાયજ કો ઘોડે પર બિઠા લીયા ઓર સ્વયં ઉસકી લગામ પકડ કર ધીરે ધીરે ચલને લગે। એટલે પેલા ઉપાયજ જવાબ આપ્યો કે ભાઈ મારે ક્યાં મારો સોતેલો ભાઈ રહે છે અને મારે તેના ઘેરે જવું છે। આ સાંભળીને બાબા ભારતી છે તે એ ઉપાયજને મદદ કરે છે કે ભાઈ એને પોતાના ઘોડા ઉપર બેસાડી લે છે અને બાબા ભારતી છે ઘોડાની લગામ પકડીને નીચે ચાલવા લાગે છે। સહસા ઉમે એક ઝટકા સા લગા वो लगाम हाथ से छूट गई, उसके आश्चर्य का ठिकाना न रहा। जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाई ले जा रहा है, उनके मुंह से भय विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। वह अपाहिज डाकू खड़क सिंह था। तो के बाबा भारती छे ई अपाहिज ने પોતાના ઘોડા પર તો બેસાડે છે અને એની લગામ ઘોડાની લગામ પણ બાબા ભારતીએ પકડી લીધી છે, પણ જરી કાગળ જાય છે થોડા કાગળ ચાલે છે એટલે એકદમ ઝટકો લાગી ગયો કે ભાઈ ઘોડો થોડોક ઝડપમાં ચાલવા લાગી ગયો અને જે બાબા ભારતીને હાથમાં જે લગામ હતી ઘોડાની તે છૂટી જાય છે। અને જ્યારે બાબા ભારતી જોવે છે ઘોડા ઉપર કોણ બેઠેલું છે તો કે જે અપાહિજ સમજીને જેના ઉપર બાબા ભારતીએ દયા કરી હતી એ હકીકતમાં કોણ હતો, તો કે ડાકુ ખડકસિંહ હતો એમ, અને એ સીધો ટટ્ટા બેસે ઘોડાને લઈને ચાલવા લાગે છે। તો કે આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ એને તો બાબા ભારતીએ તો એવું વિચાર્યું પણ નહોતું કે ભાઈ આવી રીતે ભગો કરીને ખડકસિંહ પોતાનો ઘોડો લઈ જશે। બાબા ભારતી કુછ દેર તક ચૂપ રહે, इसके पश्चात कुछ नीचे करके पूरे बल से चिल्लाकर बोले तहर जरा खबर जा। खड़क सिंह ने आवाज सुनकर घोड़े को रोक लिया, उसकी गर्दन पर हाथ प्यार से हाथ फेरते हुए कहा बाबा जी ये मैं घोड़ा अभी ना दूंगा है। तो के खड़क सिंह छे
જ્યારે ઘોડા પર બેસી જાય છે અને ઘોડો લઈને ભાગે છે એકદમ ઝડપમાંથી ત્યાંથી નીકળી જાય છે એને કોઈ જાતના જે બાબા માટે છે એના શબ્દો સાંભળવા નથી એના લીધે તે ઘોડો લઈને જલ્દી ત્યાંથી નીકળવા માંગે છે પણ બાબા ભારતી છે તેને ઊભો રહેવા માટે કહે છે અને આ બાબા ભારતીનો અવાજ સાંભળીને ખડકથી થોડી વાર ઊભો રહે છે અને બાબા ભારતીને કહે છે કે ભાઈ બાબા ભારતી તમારે જે કામ હોય કયો પણ હું આવા ઘોડો તો મારી માલિકીનો થઈ ગયો છે હવે આ ઘોડો હું તમને આપીશ નહીં મગર એક વાત સમજે જાઓ કડકસિંહ મરદે બાબા ભારતીને નિકટ જાકર ઉસકી ઓ એસી આંખો સે દેખા જૈસા બકરા કસાઈ કી ઓર દેખતા હૈ ફિર કહા યહ ઘોડા તુમ્હારા હો ચુકા મેં તુમસે ઇસે વાપસ કરને કે લિયે નહીં કહૂંગા પરંતુ કડકસિંહ કેવલ એક પ્રાર્થના કરતા ઉસે અસ્વીકાર ન કરના નહીં તો મેરા દિલ ફૂટ જાયેગા તો કે કડકસિંહ છે એ દગો કરીને ઘોડો તો લઈ જાય છે આના લીધે બાબા ભારતીને અંદરથી ખૂબ ગુસ્સો આવે છે પણ તે કંઈ કહેતા નથી અને ખાલી ખડકસિંહને એટલું જ કહે છે કે ભાઈ હવે આ ઘોડો તારો થઈ ગયો હવે હું ઘોડા વિશે વાત કરવા માંગતો નથી પણ તું મારો ઘોડો લઈ જાજો એનો મને વાંધો નથી પણ ખાલી એક વાત મારો મારી સાંભળી લે બાબાજી આજ્ઞા કીજે મેં આપકા દાસ હું કેવલ એનો ઘોડા ન દઉંગા અબ ઘોડા કા નામ ન લો મેં તુમસે ઇસકે વિશે મેં કુછ ન કહુંગા મેરી કેવલ પ્રાર્થના એ હૈ કે ઇસ ઘટના કો કિસી કે સામને પ્રગટ ન કરના હૈ તો કે ખડકસિંહ સામે ને કહે છે કે હા બાબા તમે જે કહેશો એ માને છે તમે જેમ કહેશો એમ કરું પણ હું આ ઘોડો નહીં દઉં ઘોડાસિંહ નહીં તમારે જે વાત કરી હોય એ કરજો એટલે બાબા ભારતી પછી કહે છે કે ભાઈ હવે મારે ઘોડા વિશે કોઈ વાત કરવી જ નથી તું એના ઉપર બેઠો છો એટલે આ ઘોડો હવે તારો થઈ ગયો પણ ખાલી મારે એટલું જ કેવું છે કે ભાઈ જે રીતે તે મારી સાથે દગો કરીને ઘોડો લીધો આ વાત ક્યારે તું કોઈના સામે કહેતો નહીં ખડકસિંહ કા મુખ આશ્ચર્ય સે ખુલા હો ગયા ઉસકા વિચાર થા કે ઉસે ઘોડે કો લેકર યહાં સે ભાગના પડેગા પરંતુ બાબા ભારતી ને સ્વયં ઉસે કા ઇસ ઘટના કો કિસી કે સામે પ્રગટ ન કરના ઇસસે ક્યા પ્રયોજન સિદ્ધ હો સકતા હૈ ખડકસિંહ ને બહુ સોચા બહુ સીન માં પરંતુ કુછ સમજ ના આ સકા હાર કર ઉસને અપની આંખો બાબા ભારતી કે ચહેરે પર ગડા દી ઓર પૂછા બાબાજી ઇસમે આપકો ક્યા ડર હૈ તો કે જ્યારે બાબા ભારતી એમ કીધું કે ભાઈ આ વાત કોઈને ન કહેતો છે આ સાંભળીને ખડકસિંહ છે એને આશ્ચર્ય થાય છે કે ભાઈ બાબા ભારતી આવું કેમ કીધું હશે ઘણું બધું સમજવાની કોશિશ કરી પણ તેમને સમજાણું નહીં એને તેમ જ હતું કે ભાઈ બાબા ભારતી પોતાના ઘોડાને લગામ પકડી રાખશે મને લઈ જવા નહીં દે માણસો ભેગા કરશે એમ ને મારે ઘોડો લઈને પરાણે ભાગવો પડશે એવું ઘણું બધું ખડકસિંહ એ વિચારી રાખ્યું હતું પણ હકીકતમાં એવું થયું નહીં ઘોડાને બાબા ભારતીએ ખડકસિંહને આપી દીધો અને ખાલી એટલું જ કીધું આ વાત કોઈને કહેતો નહીં એટલે ખડકસિંહ એમ વિચારે છે કે ભાઈ શું કામ મને બાબાજીએ ના પાડી છે કે ભાઈ આ વાત તો કોઈને કહેતો નહીં સુનકર બાબા ભારતીને ઉત્તર દીધો લોકો કો અગર ઇસ ઘટના કા પતા ચલ ગયા તો વે કિસી ગરીબ કા વિશ્વાસ નહીં કરેંગે એમ કહેતા કહેતા ઉસે સુનતા કે વો ઇસ તરહ સે મુંહ મોડ લિયે જૈસે ઉનકા કોઈ સંબંધ હી ન રહા હો તો કે એને એમ કીધું તું બાબા ભારતીએ શું કીધું ખડકસિંહને કે ભાઈ જો તું આ વાત બીજાના મોઢે કહેશ તો કોઈક સાચો ગરીબ હશે કોઈક સાચો દુખિયાળ હશે એને પણ કોઈ માણસ મદદ કરશે નહીં એને બીક લાગશે કે ભાઈ ખડકસિંહે કેમ દગો કરીને બાબા ભારતીનો ઘોડો લઈ લીધો એવી જ રીતે જો આ મારી સાથે ખોટું બોલશે તો એમ એટલે કે કોઈ કોઈની મદદ કરવા રાજી થશે નહીં બાબા ભારતી ચલે ગઈ પરંતુ ઉનકે શબ્દ ખડકસિંહ કે કાનોમે ગુંજ રહે થે सोचा था कैसे उस ऊंचे विचार है पवित्र भावी उन्हें इस घोड़े से प्रेम था इसे देखकर उनका मुंह फूल ही नहीं खिल जाता था कहते थे इसके बिना मैं नव रस होऊंगा इसके रखवाले में वही कहीं रात सोए थे मगर भजन भक्ति न कर रखवाले करते रहे परंतु आज उनके मुंह पर दुख की रेखा तक न दिखाई पड़ी उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों का विश्वास करना न छोड़ दे ऐसा मनुष्य मनुष्य नहीं देवता है ओके जारे खड़कसिंह सांभ्यू के बाबा भारती ने कीधु के भाई आ बात जो बात करीश तो कोई कोई ना ऊपर विश्वास करशे नहीं એટલે એટલું સાંભળીને જે ખડકસિંહ છે એના જે હૃદય છે એ પરિવર્તન થઈ જાય છે એમ વિચારે છે કે મેં પોતાના ઘોડાને ઘડીક મારવા કેમ ભૂલી ગયા બાબા ભારતી જે સુલતા મગરને ક્યારે રહી શકતા નહોતા એ પોતાના ઘોડાને મારી પાસે મૂકીને કેમ જતા રહે એમ
વિચારે છે કે ભાઈ આ ઘોડાની રખવાલી કરવા માટે એને ભગવાનની ભક્તિ પણ ભૂલી ગયા હતા અને આખી આખી રાત જાગીને જે ઘોડો છે એનું રખવાલી એનું ધ્યાન રાખ્યું કે ભાઈ કંઈક ખડકથી લઈ ન જાય અને જ્યારે હું અત્યારે ઘોડો લઈને જાઉં છું તો પણ બાબા ભારતીને પોતાના ઘોડાની ચિંતા નથી ભગવાનની ચિંતા છે તો કે જો આવી રીતે વિશ્વાસઘાત કર્યો અને જો ક્યારેક કોઈ દુઃખી માણસને જરૂર પડશે તો ક્યારેય કોઈ મદદ કરશે નહીં એટલે ફરક એમ વિચારે છે કે ભાઈ આ માણસમાં ક્યારેય એક ભગવાન કહેવાય રાત્રિ કે અંધકારમાં ખડકસિંહ બાબા ભારતીને મંદિર પહોંચ્યા ચારો ઓર સન્નાટા હતા આકાશની તારે કેમ કમે નથી થોડે દૂર પર ગાંવથી કૂતે ભૂખ રહે છે મંદિરથી અંદર કોઈ શબ્દ સુનાઈ ન દેતા થાય તો કે જ્યારે સવારે છે સાંજે છે ઘટના બની એ પછીના બાબા ભારતી તો આશ્રમમાં આવી ગયા હતા પણ ખડકસિંહનું હૃદય પરિવર્તન આ સાંભળી વધાઈ ગયું તો એને શું કહ્યું તો કે રાતનો જે અંધકારનો સમય હતો એ સમયે તેઓ આશ્રમમાં ખડકસિંહ આવે છે જ્યારે પહેલા ખડકસિંહ ઘોડા માટે જ્યારે આવતા ત્યારે આખી આખી રાત બાબા ભારતી જાગતા દેખાતા હોય ચોરી ચૂપીએ ઘણી વખત જોવા આવતા કે બાબા ભારતી પોતાની ઘોડાની રખવાલી કરે છે ન કરે તો હું લઈને ગયો છું પણ અત્યારના સમયે શું છે તો કે આખા આશ્રમ છે એમ અંધકાર છે કોઈ જાતનો અવાજ થતો નથી ખડકસિંહ સુલતાનની બાગ પકડે રોએ વહ ધીરે ધીરે અસવલથી ફાટક પર પહોંચે ફાટક ખુલ્લા ઈસી સમય મહા બાબા પાટી સ્વયં લાઠી લગભગ પહોરા દીધી પરંતુ આજ તુને ઈસી ચોરી ઈસે ડાકે કાના ભયતા ખડકસિંહને આગે બઢકર સુલતાન કો ઉસકે સ્થાન પર બાંધ દીએ બહાર નીકળકર સાવધાની સે ફાટક બંધ કરીએ ઈસ સમય ઉસકી આંખો મેં નેકી કે આંસુ થે તો કે ખડકસિંહ એમ વિચારે છે કે ભાઈ અત્યારે જ્યારે હું પહેલા આવું તો ઘોડા માટે ત્યારે બાબા પાટી પોતે લાકડી લઈને ઘોડાની દેખરેખ રાખતા કે કંઈક ખડકસિંહ લઈ ન જાય પણ અત્યારે જે ઘોડાની જગ્યા છે અસ્તબલ એ શું છે તો કે એકદમ એનું ફાટક ખુલ્લું છે એમ પહેલા પોતાના ઘોડા માટે કેવા જાગતા પણ અત્યારે બાબા ભારતી સાવ નિશ્ચિત થઈ ગયા છે કે ભાઈ જેના માટે તે જાગતા એ ઘોડો તો ખડકસિંહ લઈ ગયો ગયો છે એટલે કે એને પોતાનું ફાટક પણ ખુલ્લું રાખી દીધું છે રાત્રિના તીસરા પહોર વીત ચૂકા ચોથા પહોર આરામ હોતે હી બાબા ભારતીને આપણી કુટિયા સે બહાર નીકળ ઠંડે જલસે સ્નાન કિયે તો કે સવારનો સમય થઈ ગયો હતો અને બાબા ભારતી છે સવાર ઉઠીને ઠંડા પાણીના સ્નાન કરવા માટે જાય છે ઉસકે બચ્ચે ઇસ પ્રકાર જૈસે કોઈ સ્વપ્ન મેં ચાલ રહે હૈ ઉસકે પાંવ અસ્તબલ કી ઓર પડે પરંતુ ફાટક પર પહોંચ કર ઉનકો અપને ભૂલ પ્રતીતિ હુઈ સાથી ઓર નિરાશ મેં પાંવ કો મન ભર ભર કર બના દી હવે રૂપ ગઈ તો કે બાબા ભારતી છે સાંજ અત્યારે સવારમાં ઉઠીને ના વાગ્યા અને નાઈને પછી શું કરતા તો કે પહેલા પોતાના ઘોડા પાસે આવતા તો આજે પણ એવું કહ્યું હોય કે ભાઈ એને જે કાલ સાંજે જે ઘટના બની હતી એ ભૂલી ગયા હતા એમ સ્વપ્નમાં કે આપણે કેમ એક ટેવ પડી ગયું ભાઈ સવાર ઉઠીને આજ કામ કરવાનું છે તો એવી રીતે જે બાબા ભારતી છે એ રોજે સવારે ઘોડા પાસે જતા એટલે કે આજે પણ જે એના પગ છે એ ઘોડા જે બાંધેલો છે ત્યાં જાય છે પણ ત્યાં અચાનક યાદ આવે છે કે ભાઈ મારા ઘોડાને તો ખડકસિંહ લઈ ગયો છે હવે એ જગ્યાએ મારે ત્યાં જઈને શું કરવું છે ઘોડે ને આપણે સ્વામી કી પાંવ કી ચાપો પહોંચાડી ઓર જોર સે હિંદી ના તો કે બાબા ભારતી ને ખબર નથી કે ભાઈ રાત્રે રાતના સમયે ખડકસિંહ છે ઘોડો પાછો બાંધી ગયો છે એમ પણ બાબા ભારતી ને એમ જ છે કે ભાઈ હવે અસ્તબલમાં ઘોડો બાંધેલો નથી અને જ્યારે તેઓ પાછા ફરવા જાય છે ત્યારે ઘોડા ને પોતાના સ્વામી એટલે કે જે બાબા ભારતીના પગનો અવાજ છે તે સાંભળીને તે અવાજ કરે છે अब बाबा भारती आश्चर्य और प्रशंसा से दौड़ते हुए अपने अंदर घुसे और अपने प्यारे घोड़े से गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत से दिन पिछड़े हुए पुत्र से मिल रहा हो इस बार 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 उसके पेट पर हाथ फेरते बार बार उसके मुंह थपकिया देते फिर संतोष से बोले अब कोई गरीबों की सहायता से मुंह नहीं મોડેલા તો કે બાબા ભારતી છે જ્યારે એને ખબર પડે છે કે બે મારો ઘોડાને પાછો ખડકસી બાંધી ગયો છે તો કે દોડીને પોતાના ઘોડાને ભેટી પડી છે જાણે ઘણાય સમય પછી પોતાને પુત્રને મત હોય એટલું ઘેરથી પોતાના ઘોડા ઉપર કરે છે પણ ઘટના કેટલા હતી તો કે આગલી દિવસે સાંજની ઘટી અને રાતે તો એનો ઘોડો પાછો પડી ગયો હતો એમ પણ છતાં પણ પોતાના
પાછળના ઘોડા વગર એ એટલો સમય પણ મળી શક્યા નહોતા. એમ મને એમ વિચારે છે કે ભાઈ મારા જે શબ્દો છે એ ખડકશીનું હરે હદે પરિવર્તન કરી ગયા એમ. હવે કોઈ પણ માણસ છે તે ગરીબોની સેવા કરવા માટે તે ક્યારે અટકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે આ એકમ છે તે પૂર્ણ થઈ છે. હવે આપણે એના થોડા શબ્દાર્થ જોઈશું. Thank you.